કેમ છો મિત્રો? મજામાં હશો. અગાઉ આપણે લેક્ચરોની અંદર વાણિજ્ય વ્યવસ્થા વિષય અંતર્ગત સંચાલનનો અર્થ, તેનું સ્વરૂપ, લાક્ષણિકતાઓ અને મહત્ત્વ તથા સંચાલન એ કળા છે, વિજ્ઞાન છે, વ્યવસાય છે તેના વિશેની સમજણ મેળવી. આજે શરૂઆતમાં જ એક 2 માર્કનો પ્રશ્ન જે બોર્ડ માટે IMP એવો પ્રશ્ન છે, તે સંચાલનની વિવિધ સપાટી દર્શાવતી આકૃતિ દોરો. સંચાલનની વિવિધ સપાટી દર્શાવતી આકૃતિ દોરો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે. પહેલું છે ઉચ્ચ સપાટી સંચાલન, બીજું છે મધ્ય સપાટી સંચાલન અને ત્રીજું આપ્યું છે તળ સપાટી સંચાલન. ઉચ્ચ સપાટી સંચાલન મતલબ જેને આપણે સર્વોચ્ચ સપાટી કહીએ છીએ, આ સર્વોચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટરનો સમાવેશ થતો હોય છે. જ્યારે આ બધા લોકોનો સમાવેશ થતો હોય છે માટે તેને ટોચની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ પિરામિડ આકારના આ આકૃતિમાં એ ટોચના ભાગ પર આ વિભાગ આવેલો છે માટે તેને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ વસ્તુ આવે છે વિભાગીય અધિકારીઓની સપાટી, જેમાં વિભાગીય અધિકારી તરીકે ઉત્પાદન વિભાગના અધિકારી, ખરીદ વિભાગના અધિકારી, વેચાણ વિભાગના અધિકારી, કર્મચારી વિભાગના અધિકારી અને નાણાં વિભાગના અધિકારીઓ, આવા વિવિધ પ્રકારના અધિકારીઓ છે માટે આ અધિકારીઓને સમાવતી આ સપાટીને અધિકારીઓની સપાટી પણ કહેવાય છે, મધ્ય સપાટી સંચાલન પણ કહેવાય છે અને કડીરૂપ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લો વિભાગ છે જેને તળ સપાટી સંચાલન એટલે કે કાર્યકારી સપાટી તરીકે ઓળખીએ છીએ. આ કાર્યકારી સપાટીની અંદર નિરીક્ષકો, જોબરો અને ફોરમેનનો સમાવેશ થતો હોય છે. તો આ રીતના 2 માર્કના પ્રશ્નમાં જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય છે કે સંચાલનની વિવિધ સપાટી દર્શાવતી આકૃતિ દોરો, તો એ આકૃતિની અંદર તમે આટલી બાબત દર્શાવી શકો અને આ રીતના પિરામિડ સ્વરૂપે આકૃતિ બનાવી શકો છો. હવે એક 3 માર્કનો પ્રશ્ન છે, ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. તો આ પ્રશ્ન જનરલી 3 માર્કની અંદર પૂછાતો હોય છે, બોર્ડમાં ક્યારેક 2 માર્કમાં પણ પૂછાતો હોય છે. પણ જ્યારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય છે તો પેપર ઘણું લેન્ધી હોય છે, એવા સમયે થોડુંક વિચારીને લખશો તો ફાયદો એ થશે. વધારે લખવાથી એટલો બધો મતલબ હોતો નથી, પણ તમે પ્લાનિંગ સાથે લખશો તો તમારું પેપર પણ પૂર્ણ થશે અને માર્ક પણ મળી શકશે. તો 2 માર્કનો જ્યારે પ્રશ્ન પૂછાય તો એની અંદર 4 મુદ્દા પરફેક્ટ લખવા, કાર્ય તરીકે આપેલા 10 પૈકીના 4 મુદ્દા પરફેક્ટ લખવા. અને જો 3 માર્કમાં પૂછાય તો કાર્ય તરીકે આપેલા 10 પૈકીના કોઈ પણ 6 મુદ્દા પરફેક્ટ લખી અને તેની નીચે અંડરલાઇન જરૂરિયાત મુજબ ફરજિયાતપણે કરવી તો ફાયદાકારક રહેશે. પણ જો આ પ્રશ્ન કોઈ પણ સંજોગોમાં 5 માર્કમાં પૂછાય તો 10-10 મુદ્દા મતલબ કાર્ય તરીકે આપેલા 10-10 મુદ્દા તમારે ત્યાં વર્ણવવાના રહેશે. પ્રશ્ન છે ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. રિપીટ કરું છું, ઉચ્ચ સપાટી સંચાલનનો અર્થ આપી તેના કાર્યો જણાવો. તો હવે આ પ્રશ્નને મુદ્દા પાડી દેવાના. સૌથી પહેલો મુદ્દો આવશે અર્થનો મુદ્દો, જે અહીંયા મેં પહેલાં ટીક કરેલો છે. પહેલો જ મુદ્દો અર્થ તરીકે લઈએ તો એમાં આપેલું છે, એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. શબ્દને ફરીથી દોહરાવું છું, એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. મુદ્દા નંબર 2ની અંદર આવશે, તેમાં કોનો સમાવેશ થાય છે? તો જેની અંદર સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર અને મુખ્ય વહીવટી અધિકારી, જેને અંગ્રેજીમાં કહીએ છીએ CEO, બોર્ડમાં ક્યારેક 1 માર્કના પ્રશ્ન તરીકે પૂછાઈ શકે, CEOનું ફૂલ ફોર્મ જણાવો, યાની કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગુજરાતીમાં કહીએ તો મુખ્ય વહીવટી અધિકારી. ધંધાકીય એકમના મહત્ત્વના નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયું હોય છે. હવે આ કાર્ય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત, મિત્રો જો સમજાવ જેવી બાબત એ છે, નીચે 10 કાર્યો આપ્યા છે છતાં એક કાર્ય અલગથી અહીંયા આપેલું છે, એનો મતલબ એમ કે આ તેનું મુખ્ય કાર્ય છે.
જ્યારે મુખ્ય કાર્ય હોય તો એને અલગથી પણ દર્શાવી શકાતું હોય છે. આ સપાટીને ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી, અગાઉ મેં કીધું કે આ સપાટીના અન્ય નામ ટોચની સપાટી અને સર્વોચ્ચ સપાટી. મિત્રો, થોડુંક તારણ એ પણ કાઢજો, આવી ત્રણ સપાટી વિશે જ્યારે તમે ભણો છો, ઉચ્ચ સપાટીનો અર્થ અને તેના કાર્યો, મધ્ય સપાટીનો અર્થ અને તેના કાર્યો, નિમ્ન સપાટીનો અર્થ અને તેના કાર્યો, તો આ ત્રણે ત્રણનું સંકલન કરીને એક પ્રશ્ન એવો પણ પૂછાતો હોય છે કે ધંધાકીય એકમમાં રહેલી ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સપાટી વચ્ચે તફાવત સ્પષ્ટ કરો. ત્યારે પણ તમે આ ભણેલી વસ્તુઓ તમને ત્યાં તફાવત સ્વરૂપે લખવામાં મદદરૂપ થશે. હવે કાર્યો તરીકે જોઈએ તો સૌથી પહેલું કાર્ય આપેલું છે ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા. રિપીટ કરું છું, ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવાનું કામ ક્યાં રહેલું છે? તો કે ઉચ્ચ સપાટીએ રહેલું હોય છે. મુદ્દા નંબર બેમાં આવે છે, ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકે કાર્ય કરે છે. ઉચ્ચ સપાટીમાં જે ડિરેક્ટરનો સમાવેશ થાય છે એ બધા એકમના ટ્રસ્ટી તરીકે કાર્ય કરતા હોય છે, એટલે કે ટ્રસ્ટી જ કહેવાતા હોય છે. મુદ્દા નંબર 3માં આવે છે, ધંધાકીય એકમના મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી, એટલે કે તેમને નોકરી માટે નિમણૂક પત્ર આપતા હોય છે, એ નિમણૂક કરવી અને તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી. બે કાર્યો કીધા, સૌથી પહેલાં નિમણૂક કરવી અને ત્યારબાદ તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી. આ બંને કાર્યો મુખ્ય વહીવટી અધિકારી, મતલબ ઉચ્ચ સપાટી જે છે, ઉચ્ચ સપાટીમાં એકમની અંદર મુખ્ય વહીવટી અધિકારી કે અન્ય જે કાંઈ ઉચ્ચ અધિકારીઓ હોય તેની નિમણૂક કરવી અને તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું કાર્ય સોંપવામાં આવેલું છે. મુદ્દા નંબર 4માં આવે છે, એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા. એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવાનું કામ પણ કોનું રહેલું છે? તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું રહેલું છે. રિપીટ કરું છું, મંજૂર કરવાનું કામ ઉચ્ચ સપાટી સંચાલનનું છે, તૈયાર કરવાનું કામ કોનું આવશે? તો કે મધ્ય સપાટીનું, કારણ કે વિભાગીય અધિકારીઓ મધ્ય સપાટી પર હોય છે માટે. 5મો આવે છે, ધારાકીય જોગવાઈનું પાલન કરવું. ધારો એટલે કે કાયદો, તો કાયદાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી. અલગ અલગ વર્ગો જે હોય છે, અલગ અલગ વિભાગો હોય છે, એ વિભાગોનું હિત ક્યાં જળવાયેલું છે તે એમાં મદદરૂપ થતું હોય છે. મુદ્દા નંબર 6માં આવે છે, લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા. વ્યૂહાત્મક, કોઈ પણ ધંધાકીય એકમે પોતાના એકમના વિકાસ માટે અલગ અલગ વ્યૂહરચનાઓ ઘડવી પડતી હોય છે. આ સ્પર્ધાનો યુગ છે, હરીફાઈ પુષ્કળ પ્રમાણમાં હોય, કેટલા બધા મલ્ટીનેશનલ કંપનીઓ પણ એકમની સાથે સાથે આ બજારની અંદર કાર્ય કરવા માટે આવેલી હોય, તો બધાની વચ્ચેથી આપણે કઈ રીતના વધારે નફો પ્રાપ્ત કરવો છે એના માટે લાંબા ગાળાનું આયોજન કરીને એના વ્યૂહાત્મક નિર્ણયો લેવા પડતા હોય છે. મુદ્દા નંબર 7, સંચાલનને લગતી જટિલ સમસ્યાનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો. જટિલ એટલે મુશ્કેલ સમસ્યા, હંમેશા ઉચ્ચ સપાટી એ બધું અઘરું કામ જ સોંપવામાં આવતું હોય, કારણ કે ત્યાં જોખમનું પ્રમાણ વધારે હોય અને જ્યારે જોખમનું પ્રમાણ વધારે હોય તો ત્યાં રહેલી સમસ્યાઓ બધી કેવી હોય? તો કે મુશ્કેલદાયક સમસ્યા હોય, એટલે કે જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈને ધ્યાનમાં લઈ, મતલબ કાયદા કાનૂનને ધ્યાનમાં લઈ અને સમસ્યાનો યોગ્ય રીતના ઉકેલ પણ લાવવો. 8મો મુદ્દામાં આવે છે, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું સૌથી પહેલાં ઘડતર કરવું, ઘડતર કર્યા બાદ તેનું અમલીકરણ કરવું અને જ્યારે અમલીકરણ થતું હોય ત્યારે એના પર દેખરેખ રાખવું. ત્રણ કાર્યો એક સાથે સંકળાયેલા છે, સૌથી પહેલાં યોજનાનું ઘડતર કરવું, ઘડતર કર્યા બાદ અમલીકરણ કરવું અને અમલીકરણ જ્યારે તમે એને અમલમાં મૂકો છો ત્યારે એના પર પછી શું રાખવી? દેખરેખ રાખવી. આ કાર્ય એને સોંપવામાં, આ કાર્ય કોનું રહેલું છે? તો કે ઉચ્ચ સપાટી સંચાલનનું રહેલું છે. મુદ્દા નંબર 9માં આવે છે, નફાની વહેંચણી કરવી. ધંધાકીય એકમમાં નફો તો થતો હોય પણ નફો યોગ્ય રીતના વહેંચાવવો જરૂરી છે, એટલે કે નફાની વહેંચણી થવી, વહેંચણી કરવી. હવે વહેંચણી કયા સ્વરૂપની હોય? તો કે ભાઈ ડિવિડન્ડ સ્વરૂપની હોય,
ધંધાકીય એકમમાં કદાચ નફા અનામત ભંડોળ પણ ઊભું કરવા માટે એટલે કે અનામત તરીકેનું હોય અને એ જ નફાનું ધંધામાં ફરી પાછું શું થતું હોય પુનઃરોકાણ થતું હોય તો એને લગતા કાર્યો એટલે કે નફાની વહેંચણી કરવી જે પછી ડિવિડન્ડ સ્વરૂપની હોય કે અનામત સ્વરૂપની હોય કે નફાનું પુનઃરોકાણને લગતા કાર્યો કરવા સંદર્ભેની પણ હોઈ શકે છે. મુદ્દા નંબર 10માં આવે છે, વિવિધ પ્રવૃત્તિઓને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો આપવા. અહેવાલ ખુદ પોતે ઉચ્ચ સપાટી તૈયાર કરતી નથી. અહેવાલ તૈયાર થશે નિમ્ન સપાટીથી મધ્ય સપાટી આવશે અને મધ્ય સપાટીએ અહેવાલ ઉચ્ચ સપાટીએ જ્યારે મોકલે છે ત્યારે અહેવાલનો પોતે અભ્યાસ કરે છે અને અહેવાલમાં એને જરૂર જણાય તે લાગતા વળગતા તે સૂચનો પણ આપતી હોય છે. તો આ રીતના ઉચ્ચ સપાટી સંચાલનમાં આવા 10 કાર્યોનો સમાવેશ થયેલો છે. તો આ 10 કાર્યો તમે અલગ અલગ રીતના દર્શાવી શકો છો. મિત્રો, અગાઉ આપણે ટોપિકો જે ભણ્યા એ સંદર્ભે થોડુંક હોમવર્ક પણ તમને આપી દઉં. તો હોમવર્કની અંદર ખાસ બરાબર સાંભળજો, હોમવર્કમાં તમારે અગાઉ જે ભણ્યા છો એ સંદર્ભે સૌથી પહેલો હોમવર્ક તમારે આવશે. સંચાલન વિશેના અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યામાં કોઈ પણ બે વ્યાખ્યા તમારે ફરજિયાતપણે તૈયાર કરવાની છે. અને બીજો પ્રશ્ન તમને આપું છું, સંચાલનની લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો. રિપીટ કરું છું, સંચાલનની લાક્ષણિકતાઓ સવિસ્તાર સમજાવો. મતલબ આ પ્રશ્ન બરાબર તૈયાર કરો અને તૈયાર કર્યા બાદ બની શકે તો જોયા વગર લખી નાખો. આભાર.